આ કુદરત એક જ ક્ષણમાં આખી પૃથ્વીનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આભાર માનો કુદરતનો, કે એણે એવું બટન તો હજુ દબાવ્યું જ નથી. આ કોરોના તો એક નાનકડો ઝટકો છે. છેલ્લા 10 વર્ષમાં આપણે સાંભળા નહોતા એવા દર્દ આવ્યા, HIV, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, ઇબોલા અને હવે કોરોના. અને હજુ જો ચેતીશું નહીં તો આવતા વર્ષે કોઈ આનાથી મોટો રોગચાળો આવી શકે છે. શ્રી અરવિંદ જ્યારે જેલમાં ગયા ને, ત્યારે એમણે ભગવાનનો આભાર માન્યો કે મને મારી જાત સાથે રહેવાની તક પૂરી પાડી, અને એ માટે ઈશ્વર હું તમારો આભારી છું. તો એમ આપણે પણ કોરોનાને થેન્ક યુ કહેવું જોઈએ કે અમે સંસારના બંધનો તોડી શકતા જ નહોતા. 53 વર્ષ સુધી હું મારી જાત સાથે, મારા પરિવાર સાથે રહી જ શકતો નહોતો. કોરોનાએ આપણને 21 દિવસ આપણા પરિવાર સાથે અને જાત સાથે રહેવાની તક પૂરી પાડી. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે કુદરતરૂપી કુંભારે આ 21 દિવસનો નિંભાળો પેટાયો છે. 21 દિવસ પછી જ્યારે એ નિંભાળો ખુલે અને જો ઠામ કાચા નીકળે તો કુંભારની મહેનત અને બળતણ બંને વ્યર્થ જાય. 21 દિવસના આ રાષ્ટ્રીય અનુષ્ઠાન બાદ પણ જો હું તમે સુધરીશું નહીં તો લાખો લોકોએ કોરોનાના દર્દમાં આપેલું બલિદાન નિરર્થક જશે. અનેક લોકોએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર જે સેવા કરી એ સેવા વ્યર્થ જશે. તો આવો લોકડાઉનના આ સમયમાં આપણે આત્મસંશોધન કરીએ. આપણી અંદર રહેલા આપણા જ શત્રુ ઉપર વિજય મેળવવાનો પ્રયાસ કરીએ, કારણ કે આ સારામાં સારો પીરિયડ છે મનોમંથનનો, આત્મસંશોધનનો. મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, વલોવીને હૃદય હું આત્મસંશોધન કરી લઉં છું. આપણે અત્યારે છીએ એના કરતા વધુ સારા માણસ બની અને બહાર આવીએ એવી પ્રાર્થના સાથે, આખાએ વિશ્વનું કલ્યાણ થાવ એવી ઈચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ.